ડાંગરના ઢેકવાડી ગામે મળી અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ મીટિંગ. બનાસકાંઠા ભાભરના ઢેકવાડી ગામે અખિલ ક્ષત્રિય એકતા સમિતિ કારોબારી મીટિંગ મળી હતી. મોટી સંખ્યામાં પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં 2022માં સોનાનો સૂરજ ઉગે એના માટે ખાસ સંગઠન મજબૂત કરવા માટેની હાકલ કરી હતી અને ઠાકોર સમાજમાં 2022ના વિજય સાથે વધુમાં વધુ મજબૂત બને, આવનાર સમયમાં ગુજરાતમાં મુખ્યમંત્રી ઠાકોર સમાજના બને એના માટે ઠાકોર સમાજના ઘર ઘર સુધી એકતા સમિતિની વિચારધારા પહોંચાડવી પડશે. ત્યારે દુદાજી ઠાકોર તેમજ રાજકરસિંહ ઠાકોરે વધુમાં સભાને સંબોધન આપતા જણાવ્યું હતું કે ઠાકોર સમાજને શિક્ષણની જરૂર છે, તેમજ ઠાકોર સમાજે દરેક સમાજને મુખ્યમંત્રી આપ્યા છે. ત્યારે ગુજરાતમાં 2.5 કરોડ ઠાકોર સમાજ છે, તો ઠાકોર સમાજનો મુખ્યમંત્રી કેમ નહીં? હવે આવનારા સમયમાં ગુજરાતમાં ઠાકોર મુખ્યમંત્રી બને એના માટે ઠાકોર એકતા સમિતિ માટે કામ કરી રહી છે. વર્તમાન કાળની સરકારે ઠાકોર સમાજને પછાત રાખવાનું કામ કર્યું છે. ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર ભમરાજી વાઘેલા, બનાસકાંઠા, થરાદ. અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિનું આયોજન કરવામાં આવેલું હતું અને અમારી પ્રદેશ ટીમમાંથી અહીંયા ચમનજી, મુકિતજી, રાયકણજી, પછી દેવાજી અને વાઘુજી, તમામ આગેવાનો અહીંયા પધારેલા હતા. મહિલામાં જશીબેન, પંતાબેન, બધા અહીંયા ઢેકવાડી ગામની અંદર આ ઠાકોર સમાજને 2022ની અંદર સોનાનો સૂરજ ઉગે એવો સંદેશો આપવા માટે અમે ટીમ સાથે અહીંયા વધારેલા હતા. અમારા સમાજને જાગૃત કરવા માટે, અમારા સમાજને શિક્ષણના માર્ગે લઈ જવા માટે અને 2022ની અંદર અમારું રિઝન 2022ની અંદર સોનાનો સૂરજ ઉગે એના માટે અમે એક મોટો સંદેશો લઈને અહીંયા આવેલા હતા ટીમ સાથે. સોનાનો તમારો દાદુજી ઠાકોર બાબરનું ઢેકવાડી ગામ, ત્યાં અમારી અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિની મીટિંગ રાખવાની હતી. એક સમાજને સારો સંદેશો આપવાનો હતો એના માટે અમે ઉપસ્થિત રહ્યા હતા. અમારો સમાજ ગુજરાતમાં 42% ઠાકોર સમાજ છે અને એ 42% મોટો 6.5 કરોડમાંથી 1.60 કરોડ અમારા ઠાકોરો હોવા છતાં અમારો ઠાકોર સમાજનું કોઈ અસ્તિત્વ જ નથી ગુજરાતમાં. એનું આહ્વાન કરવા માટે અમે આજે ઢેકવાડી ગામે એક ઉપસ્થિત રહ્યા હતા. અમારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, સમાજમાં એકત્રિત થાય અને 2022નું વિઝન અમારું કે ઠાકોર સમાજનો મુખ્યમંત્રી ગમે તે પાર્ટી આપે એને અમે સાથ સહકાર આપીશું એ વિઝનથી અમે મળ્યા હતા. શું નામ તમારું? મારું નામ રાજકરણસિંહ ઠાકોર, ઓડિશા પ્રદેશ મહામંત્રી.